કામરેજ તાલુકાના ઉંબેડ ગામની સીમમાંથી ઘેટા બકરા ભરીને લઈ જતી ટ્રકને અટકાવી પોતે પત્રકાર હોવાની ઓળખ આપી રૂપિયાની માંગણી કરનાર એવા તોડબાજ કહેવાતા બોગસ પત્રકારો સામે કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે। આણંદ જિલ્લાના સારસા ગામ ખાતે રહેતા યાસીન શેખ તેના મિત્રો સાથે ટ્રકમાં ઘેટા બકરા ભરીને કામરેજ તાલુકાના ઉંબેડ ગામની સીમમાંથી પસાર થતા હતા। તે વખતે પોતે પત્રકાર હોવાની ઓળખ આપી ભાવેશ મનસુખ ગોરસિયા અને જનકાઈ નામના બે એ સમય ટ્રકને અટકાવીને ટ્રકમાં ઘેટા બકરા ભર્યા હોવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને પોલીસને જાણ નહીં કરવા માટે 10,000ની માંગણી કરી હતી। આ અંગે ટ્રકના ચાલકે કામરેજ પોલીસ મથકે તોડબાર પત્રકારો ભાવેશ મનસુખ ગોરસિયા અને જનકાઈ સામે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે સામા પક્ષે પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ક્રૂરતાપૂર્વક ઘેટા બકરા ભરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ વહેલી સવારે 3-1 વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ ઉપરથી વર્દી આવેલ, જે અનુસંધાને પીસીઆર વાનને ઉંભેડ ગામ તરફ મોકલેલ હતી નેશનલ હાઈવે ઉપર। ત્યાં જ સ્થળ ઉપર જોતા એક ટ્રક જેમાં 219 જેટલા ઘેટા બકરા ભરેલા હતા ખીચોખીચ, તે બાબતે તપાસ કરવામાં આવેલ અને ત્યાં એ ટ્રક મોડાસા ગાંધીનગરથી બોમ્બે તરફ જતી હતી અને નેશનલ હાઈવે ઉંભેડ પાસે ચારેક પત્રકાર મિત્રોએ ટ્રકને રોકેલ હતી, જે દરમિયાન ટ્રક ચાલકોએ અમને રજૂઆત કરેલ કે આ પત્રકાર મિત્રો છે તે અમારી પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરે છે, અમારી પાસે 6,200 રૂપિયા છે જેથી તેઓએ લેવાની ના પાડેલ છે અને ખોટા પોલીસ કેસ 10,000 નહીં આપો તો પોલીસ કેસ કરીશું એ ઉદ્દેશીને એમણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલ છે, જેથી બંને ટ્રકમાં ચાલક તથા તેના ક્લીનર તો કુલ મળીને 3 ઇસમો વિરુદ્ધ બકરા ગેરકાયદેસર રીતે વહન કરવા તથા ખીચોખીચ ભરીને બીજા રાજ્યમાં લઈ જવા બદલ પ્રાણી ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, તથા ટ્રક ચાલક યાસીનભાઈની ફરિયાદ લઈને જે પત્રકાર મિત્રોએ ગેરવ્યાજબી માંગણી કરેલ છે અને તેમની સાથે ગાળાગાળી કરેલ છે તે મતલબનો ગુનો તેમના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે। અત્યારમાં કુલ બંને ગુનામાં મળીને 5 આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે। પત્રકાર મિત્રોમાંથી 2 આરોપીઓ હજી સુધી ફરાર છે, જે હજી સુધી પકડમાં આવેલ નથી।